નમસ્કાર દર્શક મિત્રો, હું અબરાર આપનું સ્વાગત કરું છું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન આપણું સુરતમાં. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરી લઈએ વિગતવાર. વકીલ મેહુલ બોગરાને માર મારવાના કેસમાં સુરતની ભ્રષ્ટાચારી ટ્રાફિક પોલીસ જાણે કે બેકફૂટ પર આવી ગઈ હોય તેમ હવે પોતાની ચામડી બચાવવાનું શરૂ કરી દીધું છે. પોતાની સારી છબી બતાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા ટીઆરબીમાં બેદરકાર રહેતા 9 જવાનોને બરતરફ કરી દેવાયા છે. 4 દિવસ પહેલા ગુરુવારે સરથાણા ચોરસ્તા પાસે ટ્રાફિકના નામે દંડ ઉઘરાવતા ટીઆરબી જવાનો તેમજ ટ્રાફિક પોલીસની કાળી કરતૂતને ઉજાગર કરવા માટે એડવોકેટ મેહુલ બોગરાએ ફેસબુક લાઈવ શરૂ કર્યું હતું. વિડીયો શરૂ હતો ત્યાં જ મેહુલ બોગરા ઉપર જીવલેણ હુમલો કરાયો. આ હુમલામાં ટીઆરબીના સુપરવાઇઝર સાજન ભરવાડ સહિત અન્યની સામે મારામારીનો ગુનો નોંધાયો હતો અને સાજનની ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ પણ મેળવાયા છે. મારામારીની આ ઘટનામાં સુરતના ટ્રાફિક વિભાગના એડિશનલ કમિશનર શરદ સિંઘલે તપાસ શરૂ કરી છે અને ઘટનાસ્થળે હાજર પોલીસ કર્મચારીઓ તેમજ અન્ય લોકોના નિવેદનો લેવાનું શરૂ કર્યું છે. બીજી તરફ 3 દિવસથી ટીઆરબી જવાનને છાવરી રહેલા સુરતની ટ્રાફિક પોલીસ હવે પોતાની ચામડી બચાવવાનું શરૂ કર્યું છે. રવિવારે પોલીસે સરથાણા તરફના વિસ્તારમાં બેદરકાર જણાતા 9 પોલીસ જવાનોને બરતરફ કરી દીધા છે. બરતરફ કરાયેલા આ 9 જવાનો પ્યાદા છે. આ તમામને હટાવી લઈને પોલીસે મોટા મગરમચ્છોને બચાવી લેવાનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમર હોસ્પિટલમાં દાખલ થયેલા એડવોકેટ મેહુલ બોગરાએ ટ્રાફિક પોલીસ અને ટીઆરબીનું સુપરવિઝન કરનારા અધિકારીઓ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. મેહુલે ટ્રાફિક પોલીસના રિજિયન 1ના એસીપી ZA શેખ ઉપર આક્ષેપો કરતા કહ્યું કે આ અધિકારી પોતાના 50 માણસોને રિજિયન 1માં ઉભા રાખી દઈને દર મહિને હપ્તા વસૂલી રહ્યા છે. તેઓના આશીર્વાદના કારણે જ ટીઆરબી જવાનો અને ટ્રાફિક પોલીસ મન ફાવે તેવા રૂપિયા દંડના નામે વસૂલે છે. રિજન 1, રિજન 2, રિજન 3, રિજન 4 એ રીતે અલગ અલગ રિજન છે આના ટ્રાફિકના, અને એક એક રિજન એક એક એસીપીને આપેલું છે, આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસને. હવે આ જે ઘટના બની છે એ ઘટના એ રિજન 1માં બની છે. રિજન 1 એ કોના અંડરમાં આવે છે? એસે આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ ZS શેખ, અને જે મેઇન કરતા હરતા છે આ બધી ષડયંત્રનો ZS શેખ, જે આજ દિન સુધી બચીને રહ્યો છે. એ ZS શેખની કામગીરી શું હતી એ તમને જણાવી દઉં. એ ZS શેખની કામગીરી એ હતી કે જ્યારે હું સરથાણા પોલીસ સ્ટેશન ગયો લોહીથી લથપથ હાલતમાં, ત્યારબાદ ત્યાંથી હું સિમેર ગયો એટલે ZS શેખ એ સરથાણા પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. એસીપી શું કરવા પહોંચ્યો એની કોઈ વિગત નથી, કોઈ મને એમાં કોઈ લેવા દેવાય નથી, એ શું કરવા ગયો હતો. અને જ્યારે પણ 4 વાગે લોકો એકત્રિત થવાના હતા, એ મેસેજ વાયરલ થયો અને સરથાણા પોલીસ સ્ટેશનની અંદર એ લોકો એકત્રિત કરવાના ચાલુ થયા ને, એટલે ZS શેખે એક્ઝિટ લઈ લીધી સરથાણા પોલીસ સ્ટેશનમાંથી. મૂળ સૂત્રોદ્ધાર એ ZS શેખ છે. કઈ રીતે? તમામ સૂત સમેત બોલું છું, જેને પણ આવીને પુરાવા જોવા હોય ને ભાઈ ડિપાર્ટમેન્ટ માંથી એ આવજો, તમામ પુરાવા બતાવીશ. અને એક રિજનના નહીં, તમામ રિજનના, કયા રિજનમાં કેટલી હપ્તાખોરી ચાલે ને એ તમામ. એક જ વાત જોતો હતો કે આ જે ઈજા પહોંચી છે ને એમાંથી સ્વસ્થ થઈ જાઓ, અને હવે જો સ્વસ્થ થયો છો ને તો આ જે હુમલો કર્યો છે ને એના તો સૂત સમિત તમને જવાબ આપીશ. અંડર એસ્ટિમેટ ના કરશો મેહુલ બોગરાને ક્યારેય પણ નહીં. ઉત્તર પૂર્વ મધ્ય રેલવે વિભાગના બિલાસપુર મંડળ અંતર્ગત આવતી હેમગીર રેલવે સ્ટેશન ઉપર આજથી 30 ઓગસ્ટ સુધી 4થી લાઇનનું કનેક્ટિવિટીને લઈને સુરતથી આવતી જતી 8 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે, જેને લઈ હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો છે. ઉત્તર પૂર્વ મધ્ય રેલવે વિભાગના બિલાસપુર મંડળ અંતર્ગત આવતી રાયગઢ ઝારસુગુડા રેલવે સ્ટેશન વચ્ચે હેમગીરી રેલવે સ્ટેશન પર 4થી લાઇનનું કનેક્ટિવિટી માટે સુરત થઈ જતી અમદાવાદ હાવડા એક્સપ્રેસ 28 ઓગસ્ટ સુધી કેન્સલ કરવામાં આવી છે. હાવડા અમદાવાદ 28 ઓગસ્ટ સુધી, પોરબંદર શાલીમાર અને શાલીમાર પોરબંદર 24-27 ઓગસ્ટ સુધી રદ કરાઈ છે. ઓખા શાલીમાર, શાલીમાર ઓખા ટ્રેન 30 ઓગસ્ટ સુધી રદ કરવામાં આવી છે. પોરબંદર સાંતરગાછી અને સાંતરગાછી પોરબંદર ટ્રેન 28 ઓગસ્ટના રોજ રદ કરવામાં આવી છે, જેના કારણે હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. આગામી દિવસોમાં આ રેલ વ્યવહાર રાબેતા મુજબ કરવામાં આવશે એવું રેલવેના સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. 2 વર્ષ કોરોના સંક્રમણ વીત્યા હોવા છતાં દર 4 વર્ષે સચિન સહિત રાજ્યની 23 નોટિફાઇડ જીઆઈડીસીમાં બાંધકામના આકરણીના દરમાં 25% વધારો કરવાની નીતિ નિગમે ચાલુ રાખી વેરાબિલ સાથે નોટિસ મોકલી આપતા ઉદ્યોગકારોમાં નારાજગી જોવા મળી છે.
गया महीने गांधीनगर में जीआईडीसी राज्य चीफ नोटिफाइड डायरेक्टर बीसी वार्ली बजारनी अने व्यापारनी वर्तमान स्थिति मुजब 25% टैक्स वधारो अनुकूल न होवाथी टैक्स में राहत आपवा माटे मांग करी हती। सचिन इंडस्ट्रीयल सोसायटीना माजी प्रमुख निलेश गामी, माजी सेक्रेटरी मयूर गोड़वाड़ा वर्तमान डायरेक्टरोने रजूआत करवा गया हता। छता एक महीना बाद 25% वधारो करी देवामां आवता उद्योगकारों में भारे नाराजगी जोवा मळी छे। सचिन जीआईडीसी वर्तमान शासकों योग्य रजूआत न करी होवानुं पण कह्युं हतुं। शहर में बीआरटीएस बस में हवे तरुणीओ सुरक्षित न होय तेवुं लागी रह्युं छे, केम के सीटी बस ना त्रण कंडक्टरोए बस में 17 वर्षनी तरुणी नी छेड़ती करी होवानो बनाव बन्यो छे। वळी बस में फरज बजावता कंडक्टरे पण तरुणी नी मदद करवानी तसदी लीधी न हती। गभरायेली तरुणीए माताने कॉल करता तेओ दिल्ही गेट पासे आवी गया हता। मैदुरपुरा में रहती 17 वर्षनी किशोरी तेनी बहेनपणी साथे 20मी तारीखे सांजे डुमस रोड गोवर्धनजी नाथजीनी हवेली पासेथी सीटी बस में बेसीने घरे आवता हता। बस में भीड़ वधारे हती अने बेसवानी जग्या न होवाथी बन्ने पाछळना भागे उभी रही हती। त्यारे एक युवाने तरुणीने स्पर्श करी हाथ फेरववानो प्रयास कर्यो, जो कि तरुणीने एवं हतुं कि बस में भीड़ वधारे होय जेना कारणे भूलथी हाथ लागी गयो हशे। पछी कंडक्टरे कह्युं कि आगळ जग्या छे, आथी बन्ने आगळ उभा रह्या हता। चालके अचानक ब्रेक मारता स्टीलना पुलमां तरुणीनुं माथुं अथड़ायुं हतुं। पछी तरुणी अने तेनी बहेनपणी पाछा बस में पाछला भागे उभा रह्या। તે સમયે બસમાં જે યુવકે તરુણીને સ્પર્શ કર્યો હતો તેણે એવી કોમેન્ટ કરી કે બસ ધીમે ચલાવો, મારું માથું અથડાય છે। ત્યાર પછી તે યુવકના બે મિત્રો પણ બસમાં કોમેન્ટ કરવા લાગ્યા કે સ્ટેશનવાળા પાછળ, તેમજ તરુણીને આંખ મારી અને ઇશારા કરી સ્માઇલ સરસ છે તેમ કહ્યું હતું। સગીરાએ અમીષા ચાર રસ્તા પાસે ઉતરવું હોય છતાં બદમાશોએ બૂમો પાડી બસને સ્ટેશને ઊભી રાખવાની વાત કરી। સગીરાએ બસના ચાલકે કહેવા છતાં ઊભી ન રાખી હતી। युवतीए बुद्धिपूर्वक पोतानी माताने फोन करी दीधो अने स्टेशन रोड पर अमीषा चार रस्ता पासे उभा रहेवा कह्युं। फोन पर युवती गभरायेली होवाथी युवतीनी माता तात्कालिक मोपेड लईने आवी गई अने पोलीसने आ अंगे जाण करी दीधी। रस्तामां युवतीनी माताए बसने उभी राखवानो प्रयास कर्यो, परंतु ड्राइवरे बस उभी राखी न हती। युवतीनी माता रस्ता वच्चे उभी रही, परंतु ड्राइवरे बस उभी राखी नथी। त्यारबाद आ बस स्टेशन सर्कल पासे गई त्यारे उभी रही हती। ત્યાં પોલીસ પણ આવી ગઈ હોવાથી બસને સાઇડ સ્ટેન્ડમાં લઈ લેવા કહ્યું। થોડીવારમાં બસમાંથી યુવતી અને તેની બહેનપણી નીચે ઉતરી અને તેઓએ પોલીસને કહ્યું કે બસમાં 3 યુવકો અમારી છેડતી કરતા હતા। પોલીસે યુવતીની છેડતી કરનાર શાહરૂખ શેખ નામના યુવકને પકડી લીધો। આ ઉપરાંત તેની સાથે રહેલા સમીર શાહ અને જયદીપ પરમારને પણ પકડી લીધા હતા। આ ત્રણેય સિટી બસના કંડક્ટરો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું। મૈદરપુરા પોલીસે આ ત્રણેય યુવકોની સામે છેડતીની ફરિયાદને લઈને તપાસ શરૂ કરી છે। સુરતના ઉધના વિસ્તારમાં રવિવારે રાત્રે પોલીસે ડીજે બંધ કરાવવા માટે આવતા જ કેટલાક ગણેશ ભક્તોએ પોલીસ ઉપર હુમલો કર્યો, તેમજ લોકરોષ જોઈને પીસીઆર વાનના પોલીસ જવાનો જીવ બચાવીને નાસી છૂટ્યા હતા। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભગદડ મચી ગઈ હતી। સુરત શહેરના ઉધના વિષ્ણુનગર વિસ્તારમાં રવિવારે રાત્રે સ્થાનિક યુવાનો ભગવાન ગણેશજીની મૂર્તિ લઈને વાજતે ગાજતે જઈ રહ્યા હતા, ત્યારે અચાનક જ આ વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલા ઉધના પીસીઆર વાનના જવાનોએ આ ગણેશ યાત્રાને અટકાવી હતી, તેમજ ડીજે બંધ કરવા માટે જણાવ્યું। પીસીઆરના જવાનો દ્વારા લોકો સામે દંડો પછાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો। પોલીસના પ્રકારના વર્તનને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો। સ્થાનિક લોકોએ પોલીસ સાથે હાથાપાઈ કરી તેમને ધક્કે ચડાવ્યા હતા। ત્યારબાદ પોલીસ ઉપર લોકોએ હુમલો પણ કર્યો। પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરેલા લોકોએ એવો આક્ષેપ પણ કર્યો કે પોલીસે તેમને ડીજે બંધ કરાવવાના બહાને ડરાવી ધમકાવીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમજ ભગવાન શ્રીજીની મૂર્તિ ઉપર દંડો મૂકીને તેને અપવિત્ર પણ કરી હતી। આ ઘટનાને પગલે લોકોમાં રોષ ફેલાયો હતો અને લોકો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી આવ્યા હતા। સ્થાનિક લોકોનો રોષ પારખીને પીસીઆર વાનના જવાનો તુરંત જ ઘટનાસ્થળ પરથી નીકળી ગયા, પરંતુ લોકોમાં એટલો રોષ હતો કે તેમણે પીસીઆર વાન પર પણ પથ્થરમારો કર્યો। પોલીસ સમય સૂચકતા વાપરીને ગણેશ ભક્તોનો રોષ પારખીને આ સ્થળ પરથી નીકળી ગઈ, જેના કારણે વધારે ઘર્ષણ ટળ્યું હતું। ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની રાહત દરે સેવા કરતી સુરતની ડાયમંડ હોસ્પિટલ દ્વારા આગામી 17 તારીખે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને અનોખી રીતે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે। ઉદ્યોગપતિ મુકેશભાઈ પટેલના સહકારથી ડાયમંડ હોસ્પિટલ દ્વારા વૃદ્ધોને મફતમાં દાંતના ચોકઠા બનાવી આપવામાં આવશે। સુરત શહેરના નાના વરાછા ચીકુવાડી ખાતે આવેલી માતૃશ્રી રામુબા તેજણી અને માતૃશ્રી શાંતાબા વીડિયા ડાયમંડ હોસ્પિટલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે સેવાકીય કાર્ય થકી ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે।
चेहरो उजवे आनंद उत्सव अभियान अंतर्गत डायमंड हॉस्पिटल खाते मंगलवार तारीख 23 ऑगस्ट थी जरूरियातमंद होय एवा तमाम 60 वर्ष थी वधारे उमरना लोकोने मफत में दांतनो चोकठो बनावी आपवामां आवशे। आ अंगे डायमंड हॉस्पिटल प्रमुख सीपी वानाणी तेमज मंत्री दिनेश नावड़िया जणाव्युं के वृद्धों ने अमुक उमर पछी दांत पड़ी जवानी समस्या रहे छे अने मोटे भागे आर्थिक कारणोसर वृद्धो पोताना दांतना चोकठा बनावा जता नथी जेना कारणे तेमने अनेक रोगनो भोग बनवो पड़े छे। वृद्धोनी वेदना समझीने सूरतना ग्रीन लेबना उद्योगपति मुकेशभाई पटेले आगामी एक वर्ष सुधी जरूरियातमंद दर्दीओने विनामूल्ये दांतना चोकठा बनावी आपवानी जाहेरात करी छे। चेहरो उज्वे आनंद उत्सव आ योजना अंतर्गत तमाम जरूरियातमंद लोकोने एक पण रूपियो लीधा वगर दांतना चोकठा बनावी आपवामां आवशे। डायमंड हॉस्पिटल खाते एनआईसीयू तेमज मोतियाना ऑपरेशन अने व्हेलना ऑपरेशन पण विनामूल्ये करवामां आवशे। उपरांत बेटी बचाओ अभियान अंतर्गत दीकरीनो जन्म थाय तो डिलीवरीनो कोईपण चार्ज लेवामां आवतो नथी तेमज जो बीजी दीकरी जन्मे तो तेने 1,00,000 रूपियानो बॉन्ड आपवामां आवे छे। आ तमाम प्रकारनी अद्यतन सारवार डायमंड हॉस्पिटल खाते खूब ज नजीवा दरे करवामां आवे छे। સેવાને ધૂણી દખાવનાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ 17 સપ્ટેમ્બરથી સુરત ડાયમંડ એસોસિએશનની હોસ્પિટલની અંદર ચહેરો ઉજવે આનંદ મહોત્સવ ગ્રીન ડાયમંડ લેબના ચેરમેન શ્રી મુકેશભાઈ પટેલના આર્થિક સહયોગથી આ સેવા અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ। 60 વર્ષ કરતાં વધારેના ઉંમરના લોકોને જેમને દાંતના પ્રોબ્લેમ હોય અથવા ચોખાની રિક્વાયરમેન્ટ હોય એ 8 દાંત કરતાં વધારે પછી 9, 10, 11, 12, 32 દાંત સુધીના ચોખા બનાવી આપવા માટે અમે આવતીકાલથી આ સુરત ડાયમંડ એસોસિએશન હોસ્પિટલની અંદર સેવા શરૂ કરવા જઈ રહ્યા છીએ। આપના માધ્યમથી મને કહેતા આનંદ થાય છે કે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના દિવસે ઘણા એમના સમર્થકો એમના ચાહકો એમના પ્રેરણાદાયક જે લોકો ગણાય છે એવા લોકોના માધ્યમથી કંઈક નવી પહેલ કંઈક નવી શરૂઆત આ દિવસે થતી હોય છે। છેલ્લા 5 વર્ષના પીરિયડની અંદર આપણે જોઈએ તો મુકેશભાઈ એમ પટેલ અથવા બાકીના સુરત શહેરના અન્ય આગેવાનોના મારફતે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે। એવું જ આયોજન આ ચહેરો ઉજવે આનંદ ઉત્સવનો કાર્યક્રમ અમે આવતીકાલથી આપના માધ્યમથી લોન્ચ કરવા જઈ રહ્યા છીએ અને મને આશા અને અપેક્ષા છે કે ખૂબ સારા અને જરૂરિયાતમંદ લોકો આ સ્કીમનો લાભ લઈ એમને થતા નાના રોગો ખાસ કરીને ગેસનો અપચો પાચન શક્તિના અભાવના કારણે ક્રિએટિન હાઈ થઈ જવું પગમાં સોજા ચડી જવા આવી બધી તકલીફો એક ઘરની અંદર એક વ્યક્તિ કમાનાર હોય અને પિતાને અથવા માતાને પોતાને અંદરથી એવું દુઃખ થતું હોય કે મારો દીકરો એક કમાવાળો છે હું આ 40-45 હજાર રૂપિયા ક્યાં ખર્ચ માટે હું એને વાત કરું પરંતુ મુકેશભાઈએ જે પ્રમાણે આ પહેલ કરી છે એ પહેલના કારણે ખૂબ મોટા પ્રમાણમાં આનો લોકો લાભ લે છે મને ચોક્કસ આશા અને અપેક્ષા પણ છે। હાલ સમાચારમાં સમય થયો છે એક બ્રેકનો। सागर घर घर में सागर घर घर में सागर रे उत्सव के स्वाद में 4 चांद लगाए सागर घी खुशियों की गागर घर घर में सागर त्योहार की बहार सागर घी। दंत कांति सेंसिटिव दांतों व मसूड़ों की मजबूती व सेंसिटिविटी का इंस्टेंट सॉल्यूशन और दंत कांति नेचुरल व दंत कांति एडवांस है पायरिया पीलापन कैविटी व जम से लड़ने का ब्रह्मास्त्र। पसीने छूटते हैं जब अगली बारी तुम्हारी होती है एक गलत मूव और गेम गई हाथ से। यस! कौन कहता है रम्मी किसी स्पोर्ट से कम है चैंपियंस तो यहाँ भी बनते हैं। रमी कल्चर चैंपियंस का कल्चर। इस गेम में वित्तीय जोखिम की संभावना शामिल है और इसकी आदत लग सकती है कृपया जिम्मेदारी से और अपने जोखिम पर खेलें। ब्रेक
ब्रेक बाद फरी आपनुं स्वागत छे। कतारगामां शनिवारे सवारे माताए पोताना 3.5 वर्षना पुत्रने फांसो आपी पोते पण गळे फांसो खाई आत्महत्या करी लेता चकचार मची छे। માતાએ ઘરકંકાસને પગલે પુત્રી સાથે આ પગલું ભર્યું હતું। મૂળ ભાવનગરના મહુવાના લોંગિયા ગામના વતની અને હાલમાં કતારગામ વિસ્તારના પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા 31 વર્ષના યોગિતાબેન રાકેશભાઈ ઝાંઝમેરા અને તેમનો 3.5 વર્ષનો નાનો પુત્ર દેવાંશ સવારે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા। આ વાત વાયુવેગે આજુબાજુના વિસ્તારમાં ફેલાતા ચકચાર મચી ગઈ। પોલીસે જણાવ્યું કે યોગિતાબેને પહેલા પોતાના પુત્રને પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો આપ્યો, બાદમાં પોતે પણ છતના હુક સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી। ઘરકંકાસને લીધે માતાએ પુત્ર સાથે આ પગલું ભર્યું। યોગિતાબેનના 9 વર્ષ અગાઉ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા રાકેશભાઈ સાથે લગ્ન થયા હતા। તેમને સંતાનમાં 2 પુત્ર પૈકી 1 પુત્રનું આ બનાવમાં મોત થયું હતું। આ અંગે ચોકબજાર પોલીસે યોગિતાબેન સામે હત્યા અને આત્મહત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને તાપી જિલ્લામાં વરસાદનું જોર ધીમું પડવાની સાથે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થયો છે, જેના કારણે ઉકાઈ ડેમમાંથી હાલમાં પાણી છોડવાની માત્રામાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે। ઉકાઈ ડેમના ઉપરવાસમાં સતત પડેલા વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી છે। આવા સંજોગોમાં તંત્ર દ્વારા ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા સાથે સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે સુરત શહેરમાં તાપી નદી 2 કાંઠે વહી હતી। મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને તાપી જિલ્લામાં હાલ વરસાદનું જોર ઓછું થયું છે, જેના કારણે ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। સોમવારે ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી 55,105 ક્યુસેક પાણી આવી રહ્યું હતું, જેની સામે ડેમમાંથી 23,420 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલમાં સુરત શહેર ખાતે કોઝવેની સપાટી 7.7 મીટર પર પહોંચી છે અને કોઝવેમાંથી તાપી નદીમાં 60,199 ક્યુસેક પાણી ઠલવાઈ રહ્યું છે। ઉકાઈ ડેમનું તારીખ 22 ઓગસ્ટનું રૂલ લેવલ 335 ફૂટ છે અને હાલમાં ડેમની સપાટી 335.35 ફૂટ છે। સુરત શહેર અને જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે અને હાલમાં માત્ર વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયે વરસાદી ઝાપટા પડી રહ્યા છે। વરસાદે વિરામ લેતા તંત્રએ પણ રાહત અનુભવી છે। સુરતનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહ્યું હતું। શહેરીજનોને સામાન્ય ગરમીનો અનુભવ થયો હતો। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરત નવસારી વચ્ચે અમદાવાદ મુંબઈ હાઈસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પ્રથમ 1 કિલોમીટર લાંબો વાયર્ડ કટ પૂર્ણ થઈ ગયો છે। આ પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય ગયા વર્ષે જુલાઈમાં શરૂ થયું હતું। વાયર્ડ કટ પણ 1 વર્ષમાં પૂર્ણ થયું હતું। આ વાયર્ડ કટ સુરત નવસારી વચ્ચે નસીલપુર ગામમાં બનાવવામાં આવ્યું હતું। કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે તેને પ્રોજેક્ટનો માઇલસ્ટોન ગણાવ્યો હતો। 508 કિલોમીટર લાંબા આ કોરિડોરના 162 કિલોમીટરના રૂટ પર પાઇલિંગનું કામ, જ્યારે 79.2 કિલોમીટરના રૂટ પર પિલર ઉભા કરવાનું કામ પૂર્ણ થઈ ગયું છે। 51 સેગમેન્ટ ગર્ડરનું લોન્ચિંગ થઈ ચૂક્યું છે। 229 સેગમેન્ટ ગર્ડરનું કાસ્ટિંગ થઈ ચૂક્યું છે, જેને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે। હવે સ્ટાન્ડર્ડ ગેજ રેલ ટ્રેક નાખવાની તૈયારી ચાલી રહી છે। બુલેટ ટ્રેન કોરિડોર મહારાષ્ટ્રના મુંબઈ, થાણે, પાલઘર અને ગુજરાતમાં નવસારી, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, વડોદરા, આણંદ અને અમદાવાદમાંથી પસાર થઈ રહી છે। આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 1.8 લાખ કરોડ રૂપિયા છે। રેલવે મંત્રાલય આ પ્રોજેક્ટ પર સતત નજર રાખી રહ્યું છે। મંત્રાલયે કહ્યું હતું કે બુલેટ ટ્રેનનું કામ કોઈપણ અવરોધ વિના ઝડપથી આગળ વધી રહ્યું છે। 162 કિલોમીટરના રૂટનું કામ કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 80 કિલોમીટરના રૂટ પર પિલર બનાવવામાં આવ્યા છે। આ સાથે જ 1 કિલોમીટર વાયર્ડ કટ પણ બનાવવામાં આવ્યું છે। નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટનો સૌથી લાંબો ભાગ પેકેજ C4 છે, જે વાપી, સુરત અને વડોદરા વચ્ચે 237 કિલોમીટર છે, જે પ્રોજેક્ટનો 46% ભાગ છે। નવસારીથી સુરત વચ્ચે સેગમેન્ટ લોન્ચિંગનું કામ ચાલી રહ્યું છે। અહીં 1 કિલોમીટર વાયર્ડ કટ સિવાય કુલ 51 સેગમેન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે। 229 સેગમેન્ટ ગર્ડરનું કાસ્ટિંગ કરવામાં આવ્યું છે અને બુલેટ ટ્રેનની ટ્રાયલ વર્ષ 2026માં થવાની છે, જે સુરતથી બિલીમોરા વચ્ચે થશે। રાજ્યભરની જીઆઈડીસીઓમાં બંધ પડેલી ફેક્ટરીઓમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાની ઘટનાઓ વારંવાર સામે આવે છે। આવા સંજોગોમાં વલસાડ જિલ્લા પોલીસ દ્વારા સરી ગામની બંધ ફેક્ટરીઓમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। વલસાડ જિલ્લાના સરીગામ ખાતે આવેલી જીઆઈડીસીમાં બંધ પડેલી કેટલીક ફેક્ટરીઓમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધમધમતી હોવાની ફરિયાદ ઉઠી છે। આ અંગે રાજ્યના નાર્કોટિક્સ બ્યુરો દ્વારા પણ વલસાડ જિલ્લા પોલીસ વડાને ઇનપુટ આપવામાં આવ્યા હતા,
જેથી વલસાડ એસપી અને ડીવાયએસપીના આદેશને પગલે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા સરીગામ જીઆઈડીસીની બંધ ફેક્ટરીઓમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. આ તપાસમાં અત્યાર સુધી કોઈ વાંધાજનક દસ્તાવેજો પોલીસને હાથ લાગ્યા નથી, પરંતુ પોલીસની તપાસને પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. સુરત શ્રાવણના સોમવાર નિમિત્તે આજે તમને એક એવા મહાદેવજીના દર્શન કરાવીએ કે જે ગુપ્ત રીતે આ સ્થળ ઉપર રહી ગયા હોવાનું મનાય છે. ફૂલપાડામાં તાપી નદીને કિનારે આવેલ ગુપ્તેશ્વર મહાદેવ તીર્થ અને અતિ પ્રભાવશાળી પવિત્ર મનાય છે. ગંગાજી અને ભગવાન શંકર આ ક્ષેત્રમાં ગુપ્ત રીતે રહી ગયા હોવાની અહીં માન્યતા છે. અશ્વિનીકુમાર ફૂલપાડાનું ગુપ્તેશ્વર મહાદેવ મંદિર અતિ પ્રાચીન છે. પુરાણ અને ગ્રંથની કથા અનુસાર પૂર્વે બ્રહ્માજીને પાંચ મુખ હતા અને એક વખત વેદનો ઉપચાર કરતી વખતે તેમના પાંચમા મુખમાંથી નીકળેલા સ્વરથી સ્વર્ગના બધા જ દેવો ભયભીત થયા અને ભગવાન શંકરને શરણે ગયા હતા. ત્યારે શંકર ભગવાનથી બ્રહ્માજીનું મુખ છેદી નખાયું અને ત્રણેય લોકમાં હાહાકાર થયો. ત્યારબાદ બ્રહ્મહત્યાના પાપના નિવારણ અર્થે શિવજી અનેક તીર્થોમાં ફરતા ફરતા 12 વર્ષે ગંગા નદી કિનારે પહોંચ્યા અને જોયું ત્યાં ગંગાજી દેખાયા નહીં. શિવજીએ અંતર્ધ્યાન કરી જોયું તો ગંગાજી ક્ષેત્રમાં તાપી નદીમાં સ્નાન કરતા હતા, જેથી શિવજી આ સ્થળે અહીં આવ્યા બાદ શિવજીએ પૂછ્યું કે ગંગાજી આ શું? ત્યારે ગંગાજી બોલ્યા, હે સ્વામી, સંસારના સર્વજન મારા પવિત્ર જળમાં સ્નાન કરે છે અને તેઓને હું નિષ્પાપ કરું છું. ત્યારે હું શાંત થઈ જાઉં છું અને એ સમયે મને શાંતિ થાય તે માટે હું સૂર્યપુત્રી તાપી નદીના પવિત્ર જળમાં સ્નાન કરવા માટે ક્ષેત્રમાં આવું છું. તેમ કહીને ગંગાજી ત્યાંથી ગુપ્ત થઈ ગયા. ત્યારથી અહીં ગુપ્ત ગંગાજી વહે છે, તેથી શિવજીએ પણ આ પવિત્ર સ્થળે તાપી નદીમાં સ્નાન કર્યું અને બ્રહ્મહત્યાના પાપનું નિવારણ કર્યું હતું. ઇતિહાસકાર સંજય ચોકસીએ કહ્યું કે ગુપ્તેશ્વર મહાદેવ અને અતિ પ્રભાવશાળી અને પવિત્ર માનવામાં આવે છે. અહીં ગંગાજી ગુપ્ત થયા હતા એટલે ભગવાન શંકર પણ આ ક્ષેત્રમાં ગુપ્ત રીતે રહી ગયા હતા. આ કથા સ્કંદ પુરાણને માત આપી મહાત્યમાં શ્રી રુદ્રએ પોતાના પુત્ર કુંદને કહ્યું તેમ કહેવાય છે કે આ મંદિરમાં શિવલિંગની સ્થાપના દશરથ પુત્ર ભરતે કરી હતી અને અહીં પાંડવોએ ગુપ્તવાસમાં અંતિમ વર્ષમાં આવીને રહ્યા હતા. આ ક્ષેત્રનું મહત્વ ઘણું છે. અનેક મુનિઓ અહીં સેવા કરીને સિદ્ધ થયા છે. તે જ રીતે શિવગંગા ગુપ્ત ક્ષેત્ર કહેવાય છે. સુરત શહેરના તાપી નદીના કિનારા આવેલા ફૂલપાડા ગામ ખાતે અમે બધા તપોરણ બ્રાહ્મણો રહીએ છીએ. તેમાં હું પ્રભુભાઈ મહેતા. અહીં નદી કિનારે પેશવા સરકારના સમયે જીર્ણોદ્ધાર થયેલું એવું અતિ પુરાણું શ્રી ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરની અંદર છેલ્લા 4-5 વર્ષથી યજુર્વેદ શુક્લ યજુર્વેદ મંત્ર સંહિતાના અધ્યાયથી એમના પારાયણ કરવામાં આવે છે. આખો મહિનો અહીં શિવ પૂજન સાંજના સમયે કરવામાં આવે છે અને ઘણા ભક્તજનો એ મંદિરમાં આ પારાયણનો સ્તુતિ કરવા માટે આવે, સ્મરણ કરવા માટે આવે છે. આ મંદિરની અંદર એવું કહેવાય છે કે જ્યારે ઋષભદેવ એકવાર ઋષભ બ્રહ્મદેવ ઋષભનો ઉચ્ચાર કર્યો અને એનાથી ગુસ્સો ઉત્પન્ન થયો. એ ગુસ્સો ઉત્પન્ન થયા એટલે દેવો ગભરાયા કે બધા કેમ આવો સ્વરનો ઉચ્ચાર કરવામાં આવ્યો, જેથી બધા દેવો શંકર ભગવાન પાસે ગયા. શંકર ભગવાન પાસે ગયા એટલે શંકર ભગવાન એને શાંત કરવા માટે બ્રહ્મદેવનું હત્યા કરે, જેથી બ્રહ્મહત્યાનું શંકર મહાદેવને પાપ લાગ્યું, જેથી એ પાપના નિવારણ માટે મહાદેવ ગંગા નદીના કિનારે જાય છે. પરંતુ ત્યાં જુએ છે તો ગંગા નદી મળતા નથી, જેથી ખૂબ ઘણા સમય સુધી શંકર ભગવાન એને શોધતા અહીં આવે છે. તો ગંગા મૈયા તાપી નદીમાં સ્નાન કરતા હતા, તો મહાદેવ અહીંયા આવે છે, જુએ છે એટલે ગંગાજી એમનાથી લજ્જા થઈ જાય છે, જેથી એમને પૂછે છે, ગંગાજી તમે અહીંયા તો કેમ સ્નાન કરવા આવ્યા? તો કે મારા ગંગા નદીની અંદર જેણે સ્ત્રી હત્યા, બાળ હત્યા એવા ઘણા બધા પાપ કર્યા છે અને એ પાપ મારા માટે આવે છે, એટલે એનું હું સ્નાન કરવા માટે તાપી નદીમાં અહીં માટે આવી છું, એટલે તાપી નદીમાં હું સ્નાન કરું છું. જેથી ગંગાજીનું આ સાંભળી શિવજી ભગવાને પણ અહીં સ્નાન કર્યું અને બ્રહ્મ હત્યાનું પાપનું એમને નિવારણ કર્યું.
हाल समाचारमां बस आटलुं ज। अन्य नवा समाचारो साथे फरी मळीशुं। त्यां सुधी जोता रहो इंडिया न्यूज गुजरात। नमस्कार।